નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડ અરવલ્લી દ્વારા ધોરણ 10ના ડિસ્ટન્સ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો લેક્ચર નંબર 11 છે, જેમાં આપણે આજે મોટવણી વિશે મેં તમને જે લેક્ચર 10માં સમજ આપી હતી એની અંદરથી ઘણા હેતુલક્ષી પૂછાય છે અને દાખલામાં પણ બી એનો ખૂબ જ યુઝ થાય છે. ઓકે, તો એ બાબતની આજે આપણે ચર્ચા કરીશું લેક્ચર 11માં, જેમાં હું તમને પર્ટિક્યુલરલી દરેક સમજ આપીશ મોટવણી વિશેની. મેં અહીંયા એક કોષ્ટક પણ બી બનાવ્યું છે, એ તમને ખૂબ જ ઉપયોગી થશે દાખલા માટે, હેતુલક્ષી માટે. ઓકે, તો તમે એને સરસ રીતે નોટમાં લખી લેજો, જેથી કરીને તમને કાયમ માટે કામ લાગે. ઓકે, જે તમને ચોપડીમાં નહીં આપેલું હોય આના વિશેની ચર્ચા ચોપડીમાં ઓછી કરેલી છે, પણ દાખલામાં મોટવણી પૂછાતી હોય છે અને હેતુલક્ષીમાં પણ બી પૂછાતી હોય છે. ઓકે, તો આ કોષ્ટક ખાસ તમે તૈયાર કરશો તો તમને મોટવણી વિશેનો દરેક ખ્યાલ આવી જશે. ઓકે, કારણ કે દાખલામાં આપણે વેલ્યુ ઉપરથી પ્રકાર, પરિમાણ અને અરીસો બતાવવાનો હોય છે, બરાબર, એટલે તમને બહુ જ કામ લાગશે. તો આજનો લેક્ચર આપણે સ્પેશિયલ મોટવણી માટે આપ્યો છે, બરાબર. હવે તો આપણો આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો અરીસાની જે મોટવણી છે એની અંદર અમુક વેલ્યુ તમને આપેલી હોય મોટવણીની, એ વેલ્યુ ઉપરથી તમારે નક્કી કરવાનો હોય છે અરીસાનો પ્રકાર, પરિમાણ અને અરીસો. ઓકે, તો વેલ્યુ ઉપરથી કેવી રીતે નક્કી કરવું કે કયો અરીસો છે, કયું પરિમાણ છે એનું, એનો પ્રકાર કેવો છે, તો આ બધી બાબતો તમારે સમજવા માટે મેં અહીંયા કોષ્ટક જે રજૂ કર્યું છે એનો હું તમને સમજાવું પહેલા, પછી આપણે એના ઘણા બધા ઉદાહરણો સમજાવીશું. ઓકે, તો હું તમને પહેલા કોષ્ટક સમજાવી દઉં. તમારે ધ્યાન શું રાખવાનું મોટવણીની અંદર, જો મોટવણી તમને પ્લસ આપેલી હોય, જો અહીંયા મોટવણી પ્લસ છે, ઓકે, તો મોટવણીની વેલ્યુ પ્લસ હોય તો એનો પ્રકાર ફિક્સ થઈ જશે આભાસી અને ચતુ. ઓકે, અને જો મોટવણી માઇનસ આપેલી હોય તો સમજી લેવાનું કે એનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો છે. ઓકે, ધ્યાન રાખજો અહીંયા પ્લસ માઇનસ કોઈ વેલ્યુ નથી, ફક્ત એ તમને પ્રકાર બતાવશે. ઓકે, પ્રકાર બતાવશે એટલે પ્લસ માઇનસ ફક્ત પ્રકાર જ બતાવશે. તો જો મેં અહીંયા કોષ્ટક બતાવ્યું છે એમાં તમે જો મોટવણી જો પ્લસ વન હોય, મતલબ કે પહેલા પ્લસ જોઈ લેવાનો, આંકડો નહીં જોવાનો, સાઇન જોઈ લેવાની પ્લસ છે કે માઇનસ છે, ક્લિયર. તો જો પ્લસ હોય તો પ્રકાર ફરજિયાત થઈ જશે આભાસી અને ચતુ, ક્લિયર. જો પ્લસ દેખાય મોટવણી તો સમજી લેવાનું કે એનો પ્રકાર આભાસી અને ચતુ છે, ક્લિયર. પછી તમારે આંકડો જોવાનો, જ્યારે તમે અહીંયા કોઈ અંક જોવો ત્યારે તમારે પ્લસ માઇનસ ધ્યાનમાં લેવાનું નહીં. આંકડો જો એક હોય તો સમજવાનું કે એનું જે કદ છે એ વસ્તુના જેટલું જ છે. જો આંકડો એક હોય તો એનું જે કદ છે, એનું જે પરિમાણ છે પ્રતિબિંબનું, એ વસ્તુના જેટલું જ છે એવું સમજવાનું. ઓકે, અને જો આંકડો એક કરતા મોટો હોય, પ્લસ માઇનસ નહીં ધ્યાનમાં લેવાનું, પ્લસ માઇનસ ફક્ત પ્રકાર રજૂ કરે છે. આંકડો જોવાનો, જો આંકડો એક કરતા મોટો હોય, ઉદાહરણ તરીકે 2, 1.1, 1.5, 1.3, 2, 2.5, 5, 6, મતલબ કે એક કરતા મોટો કોઈ બી આંકડો તમને દેખાય મોટવણીમાં, તો એનું જે પ્રતિબિંબની સાઈઝ છે, પરિમાણ, એ મોટું છે એવું સમજવાનું, ક્લિયર. અને જો આંકડો એક કરતા નાનો દેખાય તો સમજી લેવાનું કે એનું પરિમાણ નાનું છે, એટલે કે પ્રતિબિંબ નાનું છે વસ્તુ કરતા, બરોબર. આટલું સમજવાનું. અને પ્લસ હોય તો શું સમજવાનું, પ્રકાર. પ્લસ હોય તો કયો પ્રકાર સમજવાનો, આભાસી અને ચતુ. ટૂંકમાં પ્લસ માઇનસ પ્રકાર બતાવે છે અને આંકડો કદ બતાવે છે, અને આ બંને ઉપરથી આપણને અરીસો ખબર પડી જશે, કારણ કે આપણે પ્રતિબિંબ ભણ્યા. ઓકે, તો પ્લસ દેખાય તો એનો પ્રકાર આભાસી ચતુ બતાવવાનો, અને જો આંકડો એક હોય તો વસ્તુના કદ જેટલું પ્રતિબિંબ બતાવવાનું, આંકડો એક કરતા મોટો હોય
તો મોટું પ્રતિબિંબ આંકડો એક કરતા નાનો હોય તો નાનું પ્રતિબિંબ, એટલે તમને પ્રકાર અને પરિમાણ ખબર પડી જશે. ઓકે, પછી આપણે અરીસાની વાત કરીએ છીએ, કારણ કે અરીસા આપણે પ્રતિબિંબમાં ભણી ગયા છીએ. જો મોટમણી તમને માઇનસ આપે તો સમજી લેવાનું કે એનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો છે. પછી આંકડો જોવાનો. ઓકે, પ્રકાર નક્કી કરવા માટે સાઇન જોવાની પ્લસ માઇનસ ની, અને પરિમાણ નક્કી કરવા માટે આંકડો જોવાનો. ક્લિયર? આખું ધ્યાન રાખવાનું. માઇનસ છે તો સમજી લેવાનું કે એનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો છે. પછી આંકડો જો એક છે તો વસ્તુના કદ જેટલો, એક કરતા મોટો આંકડો તો મોટું પ્રતિબિંબ, એક કરતા નાનો આંકડો તો નાનું પ્રતિબિંબ. એટલે આંકડો તમને સાઈડ બતાવશે અને જે નિશાની છે પ્લસ માઇનસ ની તમને પ્રકાર બતાવી દેશે. ઓકે, તો ટૂંકમાં આટલું યાદ રાખવાનું, પ્લસ નિશાની દેખાય મોટવણીમાં તો આપાસી ચતુ સમજવાનું, અને માઇનસ નિશાની દેખાય તો વાસ્તવિક ઉલટું સમજવાનું. પછી આંકડો જોવાનો, આંકડો એક હોય તો વસ્તુના કદ જેટલું સમજવાનું, આંકડો એક કરતા મોટો દેખાય કોઈ પણ માં તો મોટું પ્રતિબિંબ, આંકડો એક કરતા નાનો દેખાય તો નાનું પ્રતિબિંબ સમજવાનું. ઓકે, પછી તમારે નક્કી કરવાનો અરીસો. તો તમે સમજો બેટા, તમારે ધ્યાન આપવાનું, જો તમારે આભાસી પ્રતિબિંબ આવે તો ત્રણ અરીસા તમારી સામે આવી જશે. કેટલા અરીસા? ત્રણ. તો આભાસી પ્રતિબિંબ આવે તો તમારે ત્રણ અરીસા વિચારવાના. પછી તમારે જોવાનું, જો આભાસી ને વસ્તુના કદ જેટલું જોય તો એ તો કયો અરીસો હતો? સમતલ અરીસો. આભાસી અને મોટું પ્રતિબિંબ દેખાય તો અંતર્ગોળ, આભાસી નાનું પ્રતિબિંબ દેખાય તો બહિર્ગોળ. ઓકે, આભાસી અને વસ્તુના કદ જેટલું પ્રતિબિંબ દેખાય તો સમતલ અરીસો, આભાસી અને મોટું પ્રતિબિંબ દેખાય તો અંતર્ગોળ અરીસો, આભાસી અને નાનું પ્રતિબિંબ દેખાય તો બહિર્ગોળ. ઓકે, તો તમારે ધ્યાન રાખવાનું ફક્ત આભાસીમાં જ આવશે, તમારે વાસ્તવિકમાં તો અરીસો વિચારવાનો જ નહીં આવે, કારણ કે વાસ્તવિક પ્રતિબિંબો ફરજિયાત અંતર્ગોળમાં જ મળે છે. જો ત્રણે ત્રણ વાસ્તવિક જે છે એમાં ફરજિયાત કયો અરીસો? અંતર્ગોળ. એટલે વાસ્તવિકમાં તમારે કન્ફ્યુઝન નહીં થાય અરીસો ઓળખવા માટે, પરંતુ આભાસી આવે તો તમારા દિમાગમાં ત્રણ અરીસા આવવા જોઈએ. પછી તમારે એનું પરિમાણ ઉપરથી અરીસો નક્કી કરી દેવાનો. જો આભાસીને વસ્તુ જેટલું દેખાય તો સમતલ, આભાસીને મોટું દેખાય તો અંતર્ગોળ, આભાસી અને નાનું દેખાય તો બહિર્ગોળ. ક્લિયર? પણ વાસ્તવિક આવે એટલે આંખો મીચીને તમારે લખી દેવાનું અંતર્ગોળ અરીસો, કારણ કે વાસ્તવિક પ્રતિબિંબ બધા ઉલટા શેમાં મળ્યા હતા? અંતર્ગોળમાં. ક્લિયર? એટલે વાસ્તવિક પ્રતિબિંબ આવે તો અંતર્ગોળ અરીસો જ સમજવાનો. ઓકે, તો આ કોષ્ટકની તમારે જો સમજ હશે પૂરેપૂરી તો તમને દાખલામાં હેતુલક્ષીમાં કોઈ વાંધો નહીં આવે બેટા. ઓકે, તો આ કોષ્ટકની સમજ લઈ લેવાની. હું તમને વારે ઘડીએ સમજાવી શકીને એક વસ્તુ એના ઉપર વધારે ફોકસ કરવાની. તો ધ્યાન આપો, મોટવણીમાં જે તમને પ્લસ માઇનસ આવે એના ઉપરથી પ્રકાર નક્કી કરી દેવાનો. પછી આંકડો જોઈ લેવાનો, જો આંકડો એક હોય તો વસ્તુ જેટલું પ્રતિબિંબ, એક કરતા મોટો આંકડો મોટું પ્રતિબિંબ, એક કરતા નાનો આંકડો નાનું પ્રતિબિંબ. બસ આટલું ધ્યાન રાખવાનું છે. ઓકે, ચલો તો ફરી એક વખત હું તમને થોડા મૌખિક પ્રશ્ન પૂછું છું, એનો મને જવાબ આપવાનો પ્રયત્ન કરજો. જવાબ પણ હું તમને આપીશ, પણ તમારે પહેલા જવાબ આપી દેવાનો છે. તો હું તમને પૂછું કે ચલો ભાઈ, મોટામણી પ્લસ હોય તો એનો પ્રકાર કેવો? આભાસી અને ચતુ. ક્લિયર? વેરી ગુડ. મોટામણી માઇનસ તો શું સમજવાનું? વાસ્તવિક અને ઉલટું. મોટામણી માં આંકડો એક હોય તો શું સમજવાનું? વસ્તુના કદ જેટલું. મોટવણીમાં આંકડો એક કરતા નાનો હોય તો શું સમજવાનું? નાનું પ્રતિબિંબ. મોટવણીમાં આંકડો એક કરતા મોટો દેખાય તો મોટું પ્રતિબિંબ. ઓકે, ચલો. વાસ્તવિક પ્રતિબિંબ ફરજિયાત કયા અરીસામાં? અંતર્ગોળ. આભાસી પ્રતિબિંબ કેટલા અરીસામાં મળે? ત્રણ અરીસામાં. કયા કયા? સમતલ, અંતર્ગોળ અને બહિર્ગોળ. ઓકે, તો આભાસી અને નાનું પ્રતિબિંબ હોય તો કયો અરીસો? આભાસી નાનું હોય તો બહિર્ગોળ, આભાસી ને મોટું પ્રતિબિંબ હોય તો અંતર્ગોળ, આભાસી અને વસ્તુના કદ જેટલું પ્રતિબિંબ? સમતલ અરીસો. ઓકે, આવી રીતે તમે આડા અવળી પ્રશ્નો જાતે બનાવી શકો છો અને સમજી શકો છો અને તૈયાર પણ બી થઈ જશે. ઓકે, અને દાખલામાં યુઝ કરીશું એટલે આપણને દરેક વસ્તુ મેમોરાઇઝ થઈ જશે.
હવે જો મેં અહીંયા તમને થોડા ઉદાહરણ અહીંયા આપેલા છે, એ ઉદાહરણ ઉપરથી આપણે ઘણી બધી બાબતો સમજી શકીએ છીએ. ઉદાહરણ નંબર એક, એમાં જો સમજી લો કે તમને મોટવણી પ્લસ 1.5 આપેલી છે, તો તમારે એ પ્રતિબિંબનો પ્રકાર, પરિમાણ અને અરીસો જણાવો. આવો પ્રશ્ન પૂછે અથવા તો દાખલામાં પણ બી યુઝ થાય. તો સૌથી પહેલા તમારે જે મોટવણી આપેલી હોય એમાં પ્લસ છે અને પછી 1.5 છે, તો નિશાની જોવાની પછી આંકડો જોવાનો. પહેલા નિશાની ઉપરથી શું નક્કી થશે? તો નિશાની ઉપરથી પ્રકાર નક્કી થશે પ્રતિબિંબનો. ક્લિયર? તો જો બેટા પ્લસ છે, તો પ્લસ હોય તો શું સમજવાનો પ્રકાર? જો પ્લસ હોય તો શું સમજવાનો પ્રકાર? આભાસી અને ચતું. ક્લિયર? તો પ્લસ મોટવણી એ આભાસી અને ચતું પ્રતિબિંબ રજૂ કરે છે. મેં તમને લેક્ચર નંબર 10 માં સમજાવ્યું હતું અને અહીંયા પણ બી લખેલું છે, બરોબર? તો પ્લસ ઉપરથી પ્રકાર નક્કી કરી દેવાનો, આભાસી અને ચતું. પછી તમારે આંકડો જોવાનો. તો આંકડો તમે જોવો બેટા 1.5. આંકડો જોતી વખતે નિશાની જોવાની નહીં. ઓકે? તો આંકડો જોવો તમે 1.5. તો 1.5 આંકડો તમે સમજી શકો છો એક કરતા કેવો છે, મોટો કહેવાય કે નહીં બેટા? તો એક કરતા મોટો આંકડો છે, માટે આપણું પ્રતિબિંબનું પરિમાણ મોટું. ઓકે? એક કરતા મોટો આંકડો દેખાય તો પ્રતિબિંબ મોટું છે. તો જો પરિમાણ મોટું થઈ ગયું, પ્રતિબિંબ મોટું થઈ ગયું. ચલો હવે આપણે શું નક્કી કરીએ? અરીસો. તો આભાસી હોય ને મોટું પ્રતિબિંબ કયા અરીસામાં રચાતું હતું? આભાસી અને મોટું પ્રતિબિંબ જો અહીંયા, આભાસી અને મોટું પ્રતિબિંબ કયો અરીસો? અંતર્ગોળ. ઓકે? તો અંતર્ગોળ અરીસામાં આભાસી મોટું મળતું હતું. યાદ કરો છેલ્લી કિરણાકૃતિ, પી અને એફ ની વચ્ચે વસ્તુ મૂકી હતી, અરીસાની પાછળ આભાસી ને મોટું પ્રતિબિંબ મળ્યું હતું. યાદ કરવાની કિરણાકૃતિ એટલે તમને તરત જ અરીસો યાદ આવી જશે કે આવું પ્રતિબિંબ તો આ અરીસામાં મળતું હતું. ક્લિયર? એટલે કિરણાકૃતિ આવડશે તો તમને અરીસો પણ બી આવડી જશે. આ વસ્તુ તમે ગોખી નહીં શકો, તમે સમજથી તૈયાર કરી શકશો, બરોબર? ચલો હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ કે ભાઈ મોટવણી એમ બરાબર -0.5. મોટવણી તમને આપી દીધી છે 0.5, પણ કેવી? માઇનસ. તો આવી કોઈ મોટવણી તમને દાખલામાં મળે, હેતુલક્ષીમાં મળે, અને તમને પૂછે કે એનો પ્રકાર, પરિમાણ અને અરીસો જણાવો. ઓકે? તો મોટવણીની વેલ્યુ પરથી અરીસો, પ્રકાર, બધી જ વસ્તુ ખબર પડી જાય છે. તો ચલો ફરી વાર, સૌથી પહેલા મોટવણીમાં નિશાની જોઈ લેવાની બેટા. નિશાની કઈ દેખાઈ? માઇનસ. તો માઇનસ નિશાની શું રજૂ કરે છે? કયો પ્રકાર? વાસ્તવિક અને ઉલટો. ઓકે? એટલે કે પ્રકાર મળી ગયો, વાસ્તવિક અને ઉલટું. માઇનસ આવે એટલે ફરજિયાત વાસ્તવિક અને ઉલટું જ હોય, વિચારવાનું નહીં. ઓકે? અને પ્લસ આવે તો આભાસી અને ચતું, બરાબર? ચલો પ્રકાર ખબર પડી ગઈ. હવે આંકડો બેટા, ફરી વાર કહું છું, આંકડો જોતી વખતે નિશાની ધ્યાનમાં લેવાની નહીં, આંકડો જ ખાલી નજરમાં કરો. તો આંકડો એક કરતા કેવો દેખાય છે? નાનો. એક કરતા નાનો છે કે નહીં? 0.5 એટલે એક કરતા અડધું થયું, મતલબ કે એક કરતા નાનો છે, બરાબર? તો આંકડો એક કરતા નાનો હોય તો શું સમજવાનું? એક કરતા નાનો આંકડો હોય તો નાનું પ્રતિબિંબ. તો પ્રતિબિંબ આપણું કેવું થઈ ગયું? નાનું. હવે મેં તમને કીધું હતું કે વાસ્તવિક પ્રતિબિંબ આવે તો સમજી લેવાનું એક જ અરીસો છે. વાસ્તવિક પ્રતિબિંબોમાં ફક્ત એક જ અરીસો છે, અંતર્ગોળ, બીજો એક પણ બી નહીં. ઓકે? એટલે વાસ્તવિક આવશે એટલે અરીસો ઓળખવામાં કોઈ તકલીફ પડવી જોઈએ નહીં, અંતર્ગોળ જ હશે, બરોબર? ચલો હવે તમને બીજું એક ઉદાહરણ આપું, તમે મને કહેજો. બીજું એક ઉદાહરણ છે, ચલો ભાઈ, પ્લસ 0.5, પ્લસ 0.5, મોટવણી પ્લસ 0.5. તો સૌથી પહેલા તમે પ્લસ જોઈ લો. પ્લસ હોય તો શું સમજવાનું? પ્રકાર કેવો સમજવાનો? આભાસી અને ચતું. ચલો આંકડો જો, આંકડો કેવો કીધો મેં? 0.5. તમને તરત ખબર પડી ગઈ એક કરતા નાનો આંકડો.
चलो परिमाण नानो थई गयो, हवे तमारे अरिसो नक्की करी दो। तो मने को आभासी अने नानो प्रतिबिंब कया अरिसामा? आभासी अने नानो प्रतिबिंब बहिर्गोल अरिसामा। तो बहिर्गोल अरिसो पण भी खबर पड़ी गई कि नहीं? ओके चलो बीजो एक उदाहरण तमने समझाओ। प्लस वन, मोटामणी प्लस वन। चलो मोटामणी प्लस वन माटे मने को प्रकार परिमाण अने अरिसो। चलो मोटामणी प्लस वन आपेली होय तो पहला शू जोवानु? प्लस। तो प्लस मोटामणी शू बतावे छे? आभासी अने चत्तु प्रतिबिंब। आंकड़ो एक कीधो, एक आंकड़ो शू बतावे छे? वस्तुना कद जेटलू प्रतिबिंब। ओके अने अरिसो कयो हशे? आभासी ने वस्तुना कद जेटलू प्रतिबिंब? समतल अरिसो। वेरी गुड, चलो समतल अरिसो बराबर। तो आवी रीते तमने મોટવણીની જુદી જુદી વેલ્યુ આપશે, પ્લસમાં માઇનસમાં નાનો મોટો આંકડો। તો તમને પ્રકાર પરિમાણ અને અરિસો તુરંત જ ખ્યાલ આવો જોઈએ, જેથી કરીને તમને હેતુલક્ષીમાં અને દાખલામાં ખૂબ જ ઉપયોગી થાય બરોબર। તો મિત્રો આજનું જે આપણો લેક્ચર છે સ્પેશિયલ મેં તમને આ મોટવણી વિશે સમજાવવા માટે આપ્યો છે, ઓકે, જે તમને કાયમ માટે કામ લાગશે, બોર્ડ ની અંદર પણ ભી કામ લાગશે, નાની મોટી એક્ઝામોમાં પણ ભી કામ લાગશે બેટા। ઓકે અને આ કોષ્ટક ખાસ તમે તૈયાર કરજો, કારણ કે ચોપડીમાં નથી આપેલું આ કોષ્ટક બરાબર। મારી રીતે તમને સમજાઈને સાદી ભાષામાં અહીંયા લખેલું છે, એક કરતા મોટો મોટી એટલે કે આંકડો એક કરતા મોટો હોય, આંકડો એક કરતા નાનો હોય, એટલે મેં તમને મારી ભાષામાં એક સાદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કોષ્ટક દ્વારા બરાબર। એટલે તમે એને વ્યવસ્થિત નોટ કરજો। ઓકે તો આજનો આપણો આ લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ। ભારત માતા કી જય।